સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર. દિલ્હીથી મહાઠગ આવ્યો હતો, તેની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. સી આર પાટીલનું નિવેદન. ગુજરાતના લોકોને મફતમાં કંઈ ખપતું નથી. ગુજરાતના લોકો માટે ડબલ એન્જિનની સરકાર કાફી છે. કોંગ્રેસ લંગડી થઈ ગઈ છે, તેણે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. 2024ની ચૂંટણીમાં પણ ભાજપની જ પ્રચંડ જીત થશે તેવો વિશ્વાસ સી આર પાટીલે વ્યક્ત કર્યો છે. તમામ બેઠક સાથે કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરવાની છે. 2024માં પ્રચંડ જીત સાથે તમામ ઠગોને પરત મોકલવાના છે પાટીલ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે અન્ય મહાનુભાવો અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અનેક યોજનાઓ એ અલગ અલગ વિસ્તારમાં લોકો સુધી પહોંચી. કોઈ ઠાલા વચનો નહીં. અહીંયા એક દિલ્હીથી માં ઠગ આવ્યો હતો, ગેરંટી કાર્ડ મોકલતો હતો, પરંતુ એની 128 સીટ ઉપર ડિપોઝિટ જમા થઈ ગઈ. ગુજરાતના લોકોને મફતનું કશું ખપતું નથી. એમની જરૂરિયાત પૂરી કરવા માટે અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર એ કાફી છે. આવા ઠગોની અહીંયા જરૂર નથી. નવી મોબાઈલ એપ બનાવી છે, એમાં લગભગ 235 જેટલી કેન્દ્ર સરકારની યોજનાઓ છે. આ તમારા વોર્ડમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય હોય, તેના વિસ્તારમાં ગામમાં હોય તો સરપંચને, આ દરેકને ફરીથી આ 235 યોજનાઓ એમને ત્યાં ડાઉનલોડ કરાવો અને તમારા વિસ્તારમાં જેને જરૂરિયાત હોય એવા લોકોને આ યોજનાઓનો લાભ એમાંથી સિલેક્ટ કરીને આપવાનો પ્રયત્ન કરો. સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે, પણ એ સરકારના માધ્યમથી પહોંચવાને બદલે કાર્યકર્તાઓના માધ્યમથી પહોંચશે તો મને વિશ્વાસ છે કે આવનારા ઇલેક્શનમાં 2024નું ઇલેક્શન, બે વાર આપણે 26માંથી 26 જીત્યા છે, પણ આ વખતે આપણે કોંગ્રેસથી તમામ ડિપોઝિટ અને બીજા કોઈ આવી જાય ઠગો એ બધાને ડિપોઝિટ જમા કરાવીને એમને રિટર્ન ટિકિટ લેવાનો ફરજ પાડવાની છે. મને વિશ્વાસ છે મિત્રો કે તમારા બધાના સમર્થનને કારણે આ વિજય ચોક્કસપણે શક્ય બનવાનો છે.